કેમ છો મિત્રો, મજામાં? વામજા એજ્યુકેશનમાં તમારું હાર્દિક સ્વાગત છે. આજના વિડીયોમાં, આજના લેક્ચરમાં, આજના ટોપિકમાં જે પ્રથમ સત્ર પરીક્ષા આવી રહી છે તેમના વિશે થોડી ઘણી વાતચીત કરશું. થોડાક તમને મોટિવેટ કરીશ. સત્ય શું હશે તેમનું થોડુંક તમારી સામે મૂકીશ. સત્ય સામે મૂકો તો બીવાનું નથી, પરંતુ એ વસ્તુ ધ્યાન રાખવાની છે. ઓકે, ચાલુ કરતા પહેલાં જો તમે આ ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો સબસ્ક્રાઇબ કરીને બેલ આઇકન દબાવો, વિડીયોને લાઇક કરો તથા આ વિડીયોને તમારા મિત્ર પરિવાર દોસ્તો સાથે જરૂરથી શેર કરો. ચાલો મિત્રો, આપણે આ વિડીયોની સરસ રીતના શરૂઆત કરીએ. સૌ પ્રથમ જોઈ લઈ પ્રથમ સત્ર પરીક્ષા એટલે શું. તો આ પ્રથમ સત્ર પરીક્ષા લેવામાં શું કામ આવે? તો કે દર વખતે આ પ્રથમ સત્ર પરીક્ષા એ સ્વમૂલ્યાંકન માટે લેવામાં આવતી હોય. તો એવી રીતના આ વખતે પણ સ્વમૂલ્યાંકન માટે કે ભાઈ વિદ્યાર્થીઓ છે પોતે પોતાની જાતે પોતાનું મૂલ્યાંકન કરી શકે કે ભાઈ જે વસ્તુ ખોટી પડી છે તે સુધારી શકે. આ વસ્તુ 10મા ધોરણમાં લાગુ પડે. 1-9 ધોરણમાં અડધો કોર્સની પરીક્ષા પહેલાં લઈ લઈએ અને અડધા કોર્સની પછી લઈએ તો અડધો કોર્સનું ટેન્શન વહ્યું જાય, એટલા માટે આ પરીક્ષા લેતા હોય. ઓકે, ડન. વધારે વાત કરીએ કે ભાઈ આ વખતે એકમ કસોટીના પેપર તો વિદ્યાર્થીઓ સુધી પહોંચી જતા હતા વહેલા, તો શું આ પ્રથમ સત્ર કસોટીના પેપર પહોંચશે? તો પ્રથમ સત્ર કસોટીના પેપર 98% વહેલા પહોંચશે નહીં, ને હવે પછીની એકમ કસોટીના સોલ્યુશન પણ વહેલા મૂકાશે નહીં. કારણ કે આખી સિસ્ટમનો ફેરફાર કરેલો છે, સિસ્ટમ બદલાવેલી છે, એટલા માટે કઈ સિસ્ટમ છે તેના વિશે આપણે પછી ક્યારેક વાત કરશું. પરંતુ તમે તૈયારીમાં આ વર્ષે ન રહેતા 98% તો નહીં જ પહોંચે, બાકી 2% કાંઈ નક્કી કહેવાય. આ વસ્તુ બીવડાવવા માટે નથી કહેતો, પરંતુ તમને સચેત કરવા માટે કહું છું. હવે જોઈ લઈ પ્રથમ સત્ર પરીક્ષાનું 10મા ધોરણના વિદ્યાર્થીઓ માટે આ વર્ષનું મૂલ્ય શું. 9મા વાળાને પણ લાગુ પડે. શું કામ? તો કે 9માના 10માના આ બંને ધોરણોના પેપર, જોકે 11-12 નહીં આવવાના છે, પરંતુ 9-12 ચાલુ રાખો. 9-12ના પેપર આ વખતે બોર્ડ પાસેથી આવવાના છે, તમારી સ્કૂલવાળા પેપર કાઢવાના નથી, પ્રથમ સત્ર પરીક્ષાના પેપર. તો જેથી કરીને સ્કૂલવાળા પણ તમને આઈએમપી આપી શકશે નહીં, ટીક કરાવી શકશે નહીં કે આ વસ્તુ તમને પૂછવાના છીએ. હવે આ પ્રથમ સત્રનું મૂલ્ય શું થશે આ વખતે? જો કોરોના કેસ વધે ન કરે નારાયણને, તો એક્ઝામ ગયા વર્ષની જેમ આ વર્ષે પણ બોર્ડની પરીક્ષા રદ થાય ને માસ પ્રમોશન આપવામાં આવે, તો મિત્રો તમારા પ્રથમ કસોટીના માર્ક, ધોરણ 10મા હોય તો ધોરણ 9માના માર્ક, આ બધું મિક્સ કરીને, એકમ કસોટીના માર્ક, આ બધું મિક્સ કરીને તમારી માર્કશીટ તૈયાર થાય. તો એ માર્કશીટ તૈયાર થાય એમાં મોટું મૂલ્ય પ્રથમ સત્ર પરીક્ષાનું હોય. એટલા માટે જ આ પ્રથમ સત્ર પરીક્ષાને આપણે આ વખતે ભાર દઈને લેવાની છે, હલકામાં લેવાની નથી. તો જરૂરથી પ્રથમ સત્ર પરીક્ષાને તમે મહેનત ચાલુ કરી દેજો. આઈએમપી જોતા હોય તો આઈએમપીના વિડીયો આમાં ન હોય, પ્રથમ સત્ર પરીક્ષામાં ન હોય, એ આપણે વાર્ષિક પરીક્ષામાં, ફાઇનલ બોર્ડની પરીક્ષામાં મૂકતા હોય તો ત્યારે જ મૂકશું. પરંતુ તેમ છતાં પણ તમારે આઈએમપી જોતા હોય તો સ્વાધ્યાયના પ્રશ્નો જવાબ એ આઈએમપી છે. હવે તમે કહેશો મેથ્સમાં શું આઈએમપી? તો કે મેથ્સમાં આગળના વર્ષોના જે પેપર તમારી પાસે 1-2 વર્ષના પડ્યા હોય તો તેમાં જેટલો કોર્સ છે તેમાં પૂછાયેલી વસ્તુ એ આ વર્ષ માટે આઈએમપી રહેશે. તો આ વસ્તુ તમે કરી લેજો, તમારી જાતે તમારે આઈએમપી શોધવા પડશે. ઓકે, આજના વિડીયોમાં આપણે એટલું જ રાખવાનું છે. મજા આવી છે તો વિડીયોને લાઇક કરો, ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો સબસ્ક્રાઇબ કરીને બેલ આઇકન દબાવો તથા આ વિડીયોને તમારા મિત્ર પરિવાર દોસ્તો સાથે જરૂરથી શેર કરો અને પ્રથમ સત્ર પરીક્ષા માટે જરૂરથી તૈયારી કરવાની ચાલુ કરી દો. ધોરણ 9ના ગુજરાતીના આપણી એક્સપર્ટ ફેકલ્ટી દ્વારા વિડીયો આપણે વામજા એજ્યુકેશન સ્ટાન્ડર્ડ 9માં મૂકવાનું ચાલુ કરી દીધું છે. ટૂંક સમયમાં ધોરણ 10માનો કોર્સ પણ મૂકવાનો ચાલુ કરી દેશું. ઓકે મિત્રો, ધન્યવાદ.